હવાર પડી ગઈ, હવે તો ઊભી થા, આખું ગામ જાગી ગયું. સાંભળી છે? હું જાણે કેટલું ઘોડતી હશે. આજો ગામ આપણો અવાજ સાંભળે. બાપ, તમે અત્યાર અત્યારમાં મને કેમ જગાડે? અત્યાર અત્યારમાં એ હવારમાં 5 વાગી ગયા, 5 આખું ગામ જાગી ગયું ને, ચકલાઈ ઉઠી ગયા. બાજુ 5 જ વાગ્યા છે. 5 વાગ્યામાં જાગીને ક્યાં જાવું છે? અને એમ પણ આદિને ઓફિસે 11 વાગે જવાનું હોય. 11 વાગે તો 11માં 5 કમે ઉઠવું હતું તારે? લ્યો, હા શું કરો છો તમે? મને લાફો મારી દીધો. એ હા, તને લાફો માર્યો. હા, અમે લોકો ગામડે 4-4 વાગ્યાના ઉઠીને છાણ વાસીદા બધું પતી જતું અમારું, અને 5 વાગે તું એમ કહે છે કે ઓલાને હજી 11 વાગે જવાનો ટાઈમ છે. તો બાય ગામડું હતું અને આ શહેર છે, શહેરમાં 5 વાગે ઉઠીને ક્યાં જવું છે? કામ તો મૂળ 2 કલાકમાં પતી જશે બધું, તો 7 વાગે ઉઠવું એમાં શું વાંધો છે તમને? એ ના, 5 વાગે ઉઠીને 7 વાગ્યા સુધીમાં બધું કામ પતાવી નાઈ ધોઈને તૈયાર થઈ જવાનું હોય, અને પછી એકબીજાના મોઢા જોવાના. ના, તારો વર જવાનો હોય તો એનું ટિફિન નહીં બનાવવાનું, ચા નાસ્તો નહીં બનાવવાના, વાસી ઝાડુ નહીં કાઢવાના, કામના ઢગલા હોય, ગામ હોય કે શહેર હોય. તો હું એ જ કહું છું બા, કે આ જેટલું કામ તમે ગણાવ્યું ને એ બધું કામ 2 કલાકમાં પૂરું થઈ જાય છે, તો પછી 5 વાગે ઉઠીને શું કરું? 7 વાગે ને એટલે હું સાવ નવરી થઈ જઈશ, તો પછી 7-11 વાગ્યા સુધી શું કરવાનું? કેમ, કામમાં વેઠ ઉતારવાની? 2 કલાકમાં તું આટલા બધા કામ પતાવી લઈ, એટલી બધી ઝડપ છે, એટલી ઝડપ તું સવારે ઉઠવામાં રાખે ને તો સારું. અરે તમે શું કહો છો કે હું 4 વાગે ઉઠી જતી હતી? અરે તમારી સાસુ તમને 4 વાગે ઉઠાડે એનો મતલબ એમ નથી ને કે તમે પણ મારી સાથે એવું જ વર્તન કરો. એ ના, મારી સાસુ મને ક્યારેય ઉઠાડવા નથી આવ્યા. લગ્ન કરીને હું આવી ને એટલે મેં જોઈ લીધું ઘરનું વાતાવરણ. ત્યાં અમારે સવારે 4 વાગે ઉઠી જ જવાનું હોય, છાણ વાસીદું ગોળા પાણી બધું અમારે પતાવી દેવાનું હોય. પણ સવારમાં તમે સુઈ જાવ ને કેમ ઉઠી ગયા છો? અરે શું સુઈ જાવ, આટલું જોર જોરથી બોલો છો, કોઈ સુઈ શકે? એ જ કહું છું, એને ઉઠવામાં હમ જ ન પડતી, એટલે પછી મારે તો ઘાટા પાડવા જ પડે. આદિ સવારે 5 વાગે ઉઠવામાં મને ખબર નથી પડતી, કેમ કે ઘડિયાળમાં હજુ 5માં પણ 5 મિનિટની વાર છે. એ આપણી ઘડિયાળ છે ને મોડી છે. બાપ, તમે તો સમજો, આ સવારમાં આટલા વહેલા જાગીને શું કરશે? કેમ શું કરશે? આદિ શું કહે છે ખબર, કે આદિને ઓફિસ જવાનો ટાઈમ તો 11 વાગ્યાનો છે, તો હમણાં ઉઠીને શું કરું? એટલે 11:05 ગમે એને ઉઠવાનું, તું ઉઠી જાય પછી. ના, એમ તો એને વહેલા જ ઉઠવું જોઈએ. અરે તું બા જગાડે, પહેલાં ઉઠી જતી હોય તો. આ તમારા બંને વચ્ચે મને શું કામ ફસાવો છો? અને હું શાંતિથી સૂતો તો મારી ઊંઘ ખરાબ કરીને. હા તો સૂઈ જાઉં ને, મેં તો નહોતું કહ્યું ને બહાર આવો, અને તમારી તો ઊંઘ ખરાબ થઈ છે. મેં તો સવાર સવારમાં 1 લાખો પણ ખાઈ લીધો છે. શું? હા બા, હા સામે લપલપ કરે તો પછી શું થાય, અને એ પણ વગર જોઈતું. આમાં હું ક્યાં ખોટી હતી? સવારના 5 વાગ્યા છે ને ઘરનું કામ કરતા ચલો 2 કલાક નહીં 3 કલાક નહીં ને 4 કલાક થાય, તો પણ મારી પાસે એટલો સમય બચશે તો શું કરું? અને પછી આખો દિવસ એમના મોઢા જોવાના મારે, આખો દિવસ બસ અમે સોફે બેસીને એકબીજાનું મોઢું જોયા કરીએ છીએ. કામ કરવા માટે કઈ હોતું નથી આખો દિવસ. સરસ, તો રિચાર્જ કરાવવાનું બાકી છે, તો કરું શું આખો દિવસ? લ્યો, આખો દિવસ બેસી રહી છે. હું તને પછી ગણાવીશ કે આખો દિવસ એના કેટલા કામ હોય છે. વાહ, તમે જાઓ અહીંયાથી, હવે ઉઠી ગયા છે ને તો કામ કરી લેશે, બધું કામ તમારું થઈ જશે. હા દીકરા, જા તું સુઈ જા ને, જાઓ તમે ચાલો નીચે રસોડામાં. હાલો, એ નીચે છે. તમે જ કહ્યું ને કે ઘરની લક્ષ્મી એ નાયા ધોયા વગર રસોડામાં પગ ના મૂકવું જોઈએ. હા તો નીચે બાથરૂમ છે, હવે અહીંયા કલાક કાઢશે નાવા ધોવામાં ને બ્રશ કરવામાં. તમે જાઓ, એ આવે છે હમણાં, મોકલ તરત. હા મને ખબર છે, પાછી ઉઈ જવાની છે. નહીં સુઈ જાય હવે. હું હવા હવાલમાં ન્યૂઝપેપર વાંચવા માંડ્યા છો? હું વાંચો છે એમાં?
તારે હું આ ન્યૂઝપેપર વાળા રે કોઈ દુશ્મની છે? તે હોય જ ને, આ હવા હવલમાં ન્યૂઝપેપર વાંચો ને તો ઘણા કામ અટકી જાય છે. એ આ પેપરમાં એવું આવ્યું છે કે પાણી ઢોળતા ઢોળતા ઢોળાઈ ગયું ને પાણી વધારે પડતું, અને વોવે પોતું ન માર્યું, તે હાહુ લપટી, તે એના દીકરાએ આવીને વહુના ટાટિયા ભાંગી નાખ્યા. એ એક સમાચાર હોય, હજી તો હાહુ વહુના હજી તો બે સમાચાર છે સાંભળતું. અને બીજામાં ક્યાંક રોટલી કંઈક બળી ગઈ છે ને, તે હાહુ ખીજાણે વહુ ઉપર, તે વહુને જે દાસ ચડીને ઓલી હાહુ ફૂટી હતી ને, જે ઝે ગઈ ને સીપ્યો ગરમ કર્યો, એકદમ લાલ સોળ થવા દીધો, પછી એનો ગરમ આખો ગરમ સીપ્યો લઈ અને ફૂટી હતી ને આમ ફાટ કરતો ડામ દાબી દીધો. આવી વહુ અને હાહુને ડામ દઈ દીધો? પણ હાહુ એવા કતર જળ હોય તો પછી વહુ શું કરે? આ તમારા મોટા બેન છે એ વાત ને? હા બસ જો એની જેવા. હા વહુનો તો મરો બજારીનો, આવે હાહુ મળે ને તો જિંદગી કેમ જાય એની હારે ડોસી હારે. આ તો આપણે મોટા બેનને એ ભાણાની બહુ સારી મળી છે એટલે વાંધો ન આવે, કંઈક ખબર ન પડે આ ઘરમાં ઝઘડા છે. બાકી જો એ તો જો એની જેવી હોય ને બહુ મારા બેન જેવી, તો ખબર પડે ભારતીબેનને, આપણે જો ગરમ થાય ને તો બહુ સામે ગરમ થાય ને તો આપણા શું હાલ થાય. પણ તમે તમારા બેનને સમજાવતા હોય તો, આ તમે ભાઈ તરીકે એટલી ફરજ ન હોય, ભલે તમે નાના રહ્યા તો શું થઈ ગયું? એ રહેવા દો, મારે એને સમજાવવા કા. હવે એ સમજે એમ છે, કોઈના બાપનું માને એમ નથી, એ હું મારું માને. કોઈના બાપનું ન માને તો કાંઈ નહીં, પણ પોતાના ભાઈનું તો માને ને. એ વાત જવા દે તું, એ વાતમાં કાંઈ માલે નહીં, સમજા? કે એ મારી વાત માને અને સુધરી જાય તો ન સુધરી ગયા હોય. અરે હું જો એને શિખામણ દેવા જાઉં ને તો એ હમે મને શિખામણ દે, તને શું ખબર પડે? તું તારું કહે, મને લોહરાઈ નાખે, એની કરતાં હું ત્યાં જાઉં જ નહીં. કેમ છે બેન? સારું, બસ મીઠું મીઠું બોલીને આપણે ઉજવવાનું, આપણે કંઈ બહુ ભેજામરી નહીં કરવાની. એ વાત સાચી હો. હું ઘણી વખત વિચાર કરું કે આ મોટા બેનનો સ્વભાવ કેમ આવો હશે. આ કોકવાન અહીંયા આવે ને તો એ મારી આમ ઘાણી કાઢી લે, બોલો આ નત કર્યો તે નત કર્યો, કેટલું એ બોલશે, કેટલું એ બબડશે. અને એને મોટું બંધ જ ન થાય, જો એને કાંઈ સંબંધ ન હોય ને, અહીંયા આવ્યો હોય અને આપણી ઘરમાં એને જો કાંઈ ખામીવાળું કાંઈ ન દેખાય ને તો એ બાજુવાળા ના જાય. આ વાસણ કેમ એટલા બધા પીડ્યા, હજી નથી ઉટક્યા? ત્યાં બોલી હા હું એમ કે આ જો ને વો વહી ગઈ છે બહાર. અરે એને નોક જવા દેવાય, દબાણમાં રખાય. અને જે ઘરમાં વાસણ હેઠા રહે ને એ ઘરની કોઈ દી હારું ન થાય, ઓલી હાહુને શીખવાડે એટલે એ તો અહીંયા ન આવે ને એ સારું. અરે એ વાત તો ઠીક. આ તમે આ વચ્ચે આવ્યા હતા ને તમારું બેન, અને તમે કંઈક બહાર ગયા હતા ને, તો વળી મને શીરો બનાવવાનો કીધો, અને શીરામાં જરા ઘી વધારે પડી ગયું ને તો એ અડધો કલાક સુધી ભાષણ આપ્યું મને, બોલો. એને કહેવાય, એને શું કહેવાય કે શીરો ખાવો તો એમ કહેવાય, જો આ ઘી આ રવો આ ગેસ અને આ માચીસ બનાવો તમે. અરે એમ તો ન જ કહેવાય ને, આ કોક દી કદી મદીને આવતા હોય અને એને કામ ચીંધી અને એમાં વડીલ સમાન કહેવાય, એટલે મારથી કાંઈ ન બોલાય. અરે કામ નહીં ચીંધવાનું, એને એમ કહેવાય કે બેનબા તમારા ભાઈ છે ને તમારા હાથનો શીરો બહુ વખાણ એવો બહુ સરસ બનાવશે, તો તમે બનાવો ને તો અમારે તો ફૂલાઈ જાય. વખાણ કરવાના, તમારે કોઈ પણ માણસ પાસે કામ કઢાવવું હોય ને તો એના વખાણ કરવાના. જો વખાણ કરો ને એટલે આમ જો એની કરતાં સારું કામ કરે, ડબલ કામ કાઢે. વખાણ તો બધાને વાલા લાગે. અરે આવું પાછું તો મને આવડે નહીં ને, આવી તમારી બેન આવે ને મને ટ્રીક શીખવાડવાની, આ બાજુ મગજ એવું છે ને ભૂલાઈ જાય છે. આ બધામાં ગમેલા ડબ્બા પૂરા કરો ને તો યાદશક્તિ આવી હોય ને તો જ આવે, મગજ કામ કરવું હોય ને તો જ કરે છે. તો છે ને બદામ ખાવી અને યાદશક્તિ કોને આવે? જેને મગજ હોય ને એને. એટલે તમે એવું કેમ માંગો છો કે મારું મગજ નથી? નહીં તારી વાત નથી કરતા, તો જનરલી વાત કરું છું. મગજ હોય ને એને આવું બધું બદામ ખાવ ને તો યાદશક્તિ આવે. હશે આવે, જેને આવ્યો એને આવે, નગર કાંઈ નહીં. આપણે હું, અરે હું તમને એમ કહું છું કે લાઇટ બિલ ભરવાનું છે, તમને આપ્યું હતું ને ગઈકાલે, એ ભૂલી ગયા? અરે લાઇટ બિલ તો હું ઓનલાઈન ભરી દઉં, હજી તું પણ જૂનવાણી વિચાર નહીં રહ્યો. આ બધું એટલે ઓનલાઈન થઈ ગયું છે, અહીંયા ઘર બેઠા ક્યાં ગયો મોબાઈલ, અહીંયા જો ઘર બેઠા આમ કરવી ને તરત લાઇટ બિલ ભરાઈ જાય. ઠીક એમ છે, પાછી એવું મન ન આવડે ને. પહેલાં અમે ફિલ્મ જોવા જતા ને તો કલાક કલાક લાઇનમાં રહેતા ને ત્યારે ટિકિટ મળતી, અને અત્યારે તો ઓનલાઈન બુકિંગ કરાવેલી, બોલ જાઉં ફિલ્મ જોવા? હા અને તો હા પાડી ન થાય હવે. કેમ તો પેલા કહેવાય નહીં ને કે ફિલ્મ જોવા લઈ જાવે, પણ અત્યારે હાઉસફુલ થઈ ગયા છે બધા, ફિલ્મ પછી જાવ. નથી લઈ જાવી એમ કયો ને, આ હું કઈ આવું કાળી કે બાડી કે એવી કઈ નથી કે તમને મારી હારે આવતા શરમ આવે. એમાં ન ખબર પડે ફિલ્મ ના, અત્યારના ફિલ્મ બધા ડિફિકલ્ટ આવે સમજાય, એમાં ખબર પડે એને જ પડે, મગજ હોય ને ખબર પડે. કઈ વાંધો નહીં, ભલે મગજ નથી તો કઈ વાંધો નહીં.
બરાબર? સવારની ચા નથી પીધી કે શું? સવારની કે પછી રાતની? આ સવારમાં 5 વાગ્યા જાગ્યા હોય માણસ તો ચા પીને પણ શું મતલબ છે? અને એમ પણ ચા 3 વાર ગરમ કરી હતી મેં, પણ આ તમારા બા એક વારે ચા ના પીવા દીધી. ક્યારેક એમની દવા મગાવે, ક્યારેક પાણી મગાવે, ક્યારેક એમને છાપું જોઈતું હોય. હું સમજી શકું છું કે તારી ઊંઘ પૂરી નથી થતી. તમે કાઈ સમજી નથી શકતા. સમજી શકતા હોત ને તો આ દિવસ જ ના આવે. પણ મમ્મીનો સ્વભાવ કેવો છે? હું શું કરું કે? તો માણસનો સ્વભાવ સમયની સાથે સુધરી પણ શકે છે. હા, હું માનું છું કે આ મમ્મી તને રોજે 5 વાગે ઉઠાડે એ સારું ના કહેવાય. મેં એમને ઘણીવાર કહ્યું પણ એ સમજતા જ નથી તો શું કરવું? જ્યારે જુઓ ત્યારે તને ઉઠાડવા માટે દરવાજો ખખડાવે છે. હા, અને બસ પોતે વચ્ચે ડબકું પૂરું છે. ડબકું પૂરીને હતા એના એ સુઈ જશે પાછા બેડરૂમમાં જઈને. અને મારી તો મેથી મરાઈ છે ને અહીંયા. સમજી શકું છું પણ કાંઈ નથી સમજતા. તમે સમજતા હોત ને તો આવું ના હોત. તો તમે તમારા મમ્મીને સમજાવ્યો હોત ને તમારા મમ્મી સમજી ગયા હોત. હું મમ્મીને કહીશ કે મારે સ્કૂલે જવાનો ટાઈમ 11 વાગ્યાનો છે તો. અને હજુ 9 વાગ્યા છે. હવે બધું કામ પતી ગયું છે, રસોઈ પણ બની ગઈ છે. હવે હું શું કરીશ આખો દિવસ? કંટાળો આવે છે મને. એક કામ કર ને, તું પણ ભણેલી છો તો એક કામ કરું. હું સ્કૂલમાં વાત કરું કે કઈ જોબ હોય ને તો તું પણ સાથે ત્યાં ઓફિસ સ્ટાફમાં ભણી જજે. વાહ, શું વાત કરી છે. અને આ વાત જઈને તમારા મમ્મીને કોણ કરશે? અને તમારા મમ્મીને કરી પણ દીધી. હું જોબ કરીશ એટલે તમને શું લાગે છે તમારા મમ્મી મને બક્ષી દેશે એમ? તમારા મમ્મી ઉલટાને મને જ ખેંચાશે, મને જ બોલશે કે બોલો વવરાણીને છે ને ઘરનું કામ નથી કરવું એટલે જોબ ચાલુ કરી દીધા. કમાવાની શું જરૂર છે? આ ઘરવાળો એટલું કમાય છે ને, ઘરે બેહીને રોટલા કરો ને. સ્ત્રીઓનું કામ હોય છે ઘર ચલાવવું, પુરુષોને ખવડાવવાનું, રસોઈ બનાવવાનું, ઘરની જવાબદારીઓ માથે લેવાનું. બસ બસ, મને તો સમજાતું નથી કે હું સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવું કે પછી ઘરમાં તમને બધાને. શરૂઆત ઘરથી કરો ને. નથી થતી. આ મને એમ હતું કે હું મમ્મીને સમજાવી દઈશ પણ મમ્મી પણ નથી સમજતા. તને સમજાવી દઈશ પણ તું પણ નથી સમજતી. હું સમજું, શું સમજું? સમજવાની જરૂર મારે નથી. અરે માની લીધું કે એ સમય હતો કે લોકો 5 વાગે જાગી જતા હતા, ઘરનું કામ પૂરું કરતા હતા, પણ એ જમાનો અલગ હતો. અત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. માનું છું કે ત્યારે કામ એટલું બધું હતું અને એટલા માટે લોકો વહેલા જાગતા અને રાત્રે વહેલા સૂઈ પણ જતા. અત્યારની જનરેશન પ્રમાણે લોકો 12-1 વાગ્યા સુધી રાતના જાગતા હોય છે અને રાતે લેટ સુવાથી સવારે લેટ ઉઠે છે. આ સીધી વાત છે. સીધી વાત નથી. ગામડે લોકો હતા ને એ લોકોને તો ખેતરમાં સીમમાં કામ કરવા જવાનું હોય છે એટલે લોકો વહેલા ઉઠતા હતા. સવારે વહેલા ઘરનું કામ પૂરું કરી દે ને પછી આખો દિવસ ત્યાં ખેતરે રહેતા હતા અને રાત્રે વહેલા આવીને જમીને સૂઈ જતા હતા. અને બીજી એક માન્યતા એવી પણ છે કે ઘરની લક્ષ્મી હોય ને એને વહેલા જાગી જવું જોઈએ. સૂર્ય ઉગે ને એની પહેલાં લક્ષ્મી જાગી જવી જોઈએ. પણ છતાંય 5 વાગે ઉઠવાનો શું મતલબ છે? હું 6 વાગે ઉઠું ને તો પણ ચાલે. ચાલે, આપણે ઘડિયાળનો ટાઈમ જ ફેરવી નાખીએ. આ બાને ખબર ના પડે એમ તું છે ને ઘડિયાળને પાછી લઈ લે. 5 વાગ્યાના બદલે 6 વાગે એટલે ત્યારે 5 વાગ્યા હોય એટલે બા તને ઝઘડવા આવે ત્યારે 6 વાગ્યા હોય. હા, અને સવારમાં તમારી સામે જ બોલ્યા. સાંભળ્યું નહોતું કે આ ઘડિયાળ તો છે ને પાછળ છે. તમારી મમ્મીને છે ને બધી જ ખબર પડે છે, બધા કાવા દાવા આવડે છે. એમનું શું કરવું એ મને સમજાતું નથી. આ કહી નહીં, તારું કામ પતી ગયું હોય તો થોડી વાર રૂમમાં જઈને આરામ કર લે. કહેજે કે હું રૂમમાં બધું બેડ ને સરખું કરું છું. ના ના, એવું થોડી હોય. કારણ કે તમે ઘરની બહાર જાઓ ને પછી નિયમ છે કે એક પણ રૂમ લોક ના થવા જોઈએ એટલે તરત આવીને જોશે કે હું શું કરું છું. અને 5 મિનિટ પણ જો એમની નજરની સામે ના હોય ને એટલે તરત બોલાવવાનું ચાલુ કરી દેશે, બોલવાનું ચાલુ કરી દેશે કે ક્યાં મરી ગઈ. સારું, મને ચા નાસ્તો આપ, પછી આપણે આગળની વાત કરીએ. મારે કોઈ વાત નથી કરવી. જાઓ, ચા નાસ્તો આપું છું, કરી લેજો એકલા. સાથે તું પણ ચા પી લેજે એટલે ઊંઘ ના આવે.